गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी अने आजे आपणे धोरण 10 विषय गणित मां मित्रों प्रेक्टिस बुक ना एक्जाम्पल सीखी रहा छे। आजे मित्रों आपणे स्वाध्याय 8 त्रिकोणमिति नो परिचय ना खूब ज अगत्यना एक्जाम्पलो सीखीशु, तो बरोबर ध्यान आपजो। हवे मित्रों 7मा नंबर ना एक्जाम्पल मां सेक थीटा बराबर 13/5 होय तो साबित करवानुं छे 2 sin θ - 3 cos θ છેદમાં 4 sin θ - 9 cos θ બરાબર 3 જવાબ લાવવાનો છે। તો હવે મિત્રો પહેલા તો આપણે આકૃતિ દોરી લઈએ અહીંયા 7મા દાખલાની અંદર। આ A B અને આ C લઈએ। હવે આ ખૂણો આપણે થીટા લઈ લઈએ છીએ એટલે મિત્રો આ તમારી થશે સામેની બાજુ, સામેની બાજુ આ થાય પાસેની બાજુ અને આ થશે તમારો કર્ણ। હવે આપણે રકમની અંદર શું આપ્યું છે જરા લખી કાઢીએ। તો આપણને એવું કીધું છે કે સેક થીટા બરાબર 13/5। હવે જુઓ મિત્રો સેક થીટા નું આપણને સૂત્ર આવડતું હોવું જોઈએ, તો સેક થીટા બરાબર કર્ણ ભાગ્યા પાસેની બાજુ થાય, કર્ણ ભાગ્યા પાસેની બાજુ। કર્ણ એટલે આકૃતિમાં જુઓ એસી અને પાસેની બાજુ એટલે બીસી અને બરાબર 13/5 આપણને આપેલા છે। તો હવે આપણે શું કરવાનું, આ એસી છેદમાં બીસી બરાબર કેટલા આપ્યા છે 13/5 એના બરાબર મિત્રો આપણે કે ધારી લેવાનું, કે ધારતા બરોબર। ચાલો તો હવે શું થશે, માટે એસી બરાબર આ 13 × કે એટલે 13 કે થાય બરોબર, અને બીસી બરાબર આ 5 × કે એટલે 5 કે થશે। ક્લિયર? એટલે એસી બરાબર 13 કે અને બીસી બરાબર 5 કે, આ 5 કે બરોબર। ચાલો હવે આપણી પાસે સામેની બાજુ એબી નું માપ આપણી પાસે નથી, તો એ પહેલા શોધી કાઢવું પડે, તો એ પાયથાગોરસ પ્રમેયની મદદથી શોધી શકાય મિત્રો। તો આપણે પહેલા એ શોધીશું કે અહીંયા નથી આપણે કે ત્રિકોણ એબીસી માં માપ ખૂણો બી બરાબર 90 માટે પાયથાગોરસ પ્રમેય મુજબ સૂત્ર લખવાનું, કર્ણનો વર્ગ એટલે આકૃતિમાં જુઓ એસી સ્ક્વેર બરાબર પ્રથમ બાજુનો વર્ગ એટલે એબી સ્ક્વેર અને વત્તા બીજી બાજુનો વર્ગ એટલે બીસી સ્ક્વેર, આ આપણું પાયથાગોરસ પ્રમેયનું સૂત્ર થયું। હવે એમાં કિંમતો મૂકીએ તો મિત્રો શું થશે, જુઓ એસી સ્ક્વેર એટલે 13 કે 12 વર્ગ બરાબર। હવે એબી સ્ક્વેર આકૃતિમાં જુઓ એ આપેલા નથી, એ શોધવાના છે એટલે એમના એમ, અને વત્તા બીસી સ્ક્વેર, આ બીસી સ્ક્વેર એટલે 5 કે 12 વર્ગ થાય, આ 5 કે 12 વર્ગ। હવે 13 નો વર્ગ 169 કે સ્ક્વેર બરાબર એબી સ્ક્વેર અને વત્તા 5 નો વર્ગ 25 કે સ્ક્વેર। હવે બરાબર ની આ બાજુ લાવો તો શું થાય, 169 કે સ્ક્વેર માઇનસ 25 કે સ્ક્વેર બરાબર એબી સ્ક્વેર। ક્લિયર? હવે બંનેની બાદબાકી આપણે કરવાની છે, તો 169 માંથી 25 જાય તો 144 કે સ્ક્વેર બરાબર એબી સ્ક્વેર। હવે જુઓ મિત્રો આ વર્ગ કાઢી નાખીએ એટલે આ બાજુ વર્ગમૂળ થઈ જાય, તો એબી બરાબર વર્ગમૂળમાં 144 કે સ્ક્વેર થાય, માટે એબી બરાબર જુઓ 144 નું વર્ગમૂળ 12 અને કે સ્ક્વેર નું વર્ગમૂળ કેટલું થાય કે, એટલે એબી બરાબર મિત્રો આપણને કેટલા મળ્યા 12 કે મળી ગયા। ક્લિયર? હવે આટલું કર્યા પછી તમારે રકમ જોવાની, તમારે સાઈન કોસ
બેની જરૂર છે તો એ બે શોધી રાખવાના બીજા આપણે શોધવાના નથી તો આપણે પહેલા અહીંયા શોધી કાઢીએ કે sin થીટા બરાબર હવે sin થીટા નું સૂત્ર આપણને આવડવું જોઈએ સામેની બાજુ ભાગ્યા કર્ણ સામેની બાજુ ભાગ્યા કર્ણ હવે મિત્રો આકૃતિમાં જુઓ સામેની બાજુ ક્યાં છે થીટા ની સામેની બાજુ આ રહી AB ભાગ્યા કર્ણ એટલે AC તો AB એટલે કેટલા છે કિંમતો મૂકો 12 કે અને AC એટલે આ AC 13 કે 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 ઉડી ગયા તો બરાબર કેટલા આવ્યા 12 છેદમાં 13 આપણને મળ્યા બરોબર ચાલો હવે આપણે જરૂર શેની છે દીદી cos થીટા ની જરૂર છે તો cos થીટા આપણે શોધી કાઢીએ ચલો આપણે અહીંયા લખીએ cos થીટા બરાબર હવે એનું સૂત્ર આપણને આવડતું હોવું જોઈએ પાસેની બાજુ ભાગ્યા કર્ણ તો આપણે અહીંયા લખીએ પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે બરાબર પાસેની બાજુ એટલે આકૃતિમાં જોઈએ તો BC અને છેદમાં કર્ણ એટલે AC BC ની કિંમત છે 5 કે અને AC ની કિંમત છે 13 કે ચલો હવે મિત્રો કે ઉડી જશે આ કે ઉડી જાય એટલે વધે કેટલા 5 છેદમાં 13 મળી ગયા એટલે મિત્રો જુઓ આપણને sin થીટા અને cos થીટા બંને મળી ગયા હવે આપણે ગણતરી રકમ ની કરવાની છે સાબિત કરવાનું છે એટલે આ ડાબી બાજુ કરા રકમ લખી કાઢી આપણે આપણને એમ કીધું છે 2 sin થીટા માઇનસ 3 cos થીટા છેદમાં આપણને 4 sin થીટા અને માઇનસ 9 cos થીટા બરાબર 3 આવી રીતે રકમ આપેલી છે આ રકમ છે મિત્રો અને સાબિત કરવાનું છે ત્રણ જવાબ આપણે લાવવાના એટલે આપણે ડાબી બાજુ વાપરીશું ડાબી બાજુનો ઉપયોગ કરી જમણી બાજુ લાવવાની એટલે ડાબી બાજુ બરાબર 2 sin થીટા માઇનસ 3 cos થીટા અને છેદમાં 4 sin થીટા માઇનસ 9 cos થીટા હવે એમાં કિંમતો મૂકો ચાલો તો જુઓ આ 2 ગુણ્યા હવે sin થીટા એટલે કેટલા છે 12 છેદમાં 13 ઓછા કૌંસમાં 3 ગુણ્યા cos થીટા એટલે કેટલા છે 5 છેદમાં 13 અને છેદમાં 4 ગુણ્યા sin થીટા એટલે 12 છેદમાં 13 અને માઇનસ 9 ગુણ્યા cos થીટા એટલે 5 છેદમાં 13 ક્લિયર હવે મિત્રો છેદ ઉડતા હોય તો ઉડાડવાના પણ અહીંયા છેદ ઉડતા નથી તો શું કરીશું બરોબર ધ્યાન આપજો હવે જુઓ આ 12 ગુણ્યા 2 એટલે કેટલા થાય 24 છેદમાં 13 ઓછા આ 3 5 15 અને છેદમાં કેટલા આવે 13 એ જ રીતે અહીંયા જુઓ 12 4 48 અને છેદમાં કેટલા આવે 13 ઓછા 90 પંચા 45 છેદમાં કેટલા આવ્યા 13 બરોબર બરાબર હવે આપણે શું કરીશું તો મિત્રો આપણી પાસે જગ્યા નથી એટલે આ ભાગ હું કેન્સલ કરું છું ધ્યાન આપજો હવે ચાલો હવે આપણે લસા લેવો પડશે ચાલો ઉપર અહીંયા 13 13 છે છેદમાં એટલે લસા કેટલો આવે 13 તો ઉપર કેટલા વધશે 24 માઇનસ 15 વધે અને નીચે લસા લઈએ અહીંયા 13 13 લસા એટલે ઉપર કેટલા વધે 48 માઇનસ 45 ચાલો હવે મિત્રો બરોબર ધ્યાન આપો કે અહીંયા જુઓ છેદમાં 13 અને અહીંયા છેદના છેદમાં 13 છે એટલે બંનેના છેદમાં 13 13 છે એટલે ઉડી જાય તો ઉપર કેટલા વધ્યા 24 માઇનસ 15 અને છેદમાં 48 માઇનસ કેટલા વધ્યા 45 બરાબર હવે આ બેની બાદ બાકી કરો તો 24 માંથી 15 જાય તો મિત્રો કેટલા વધે 9 બરોબર
48 માંથી 45 જાય તો કેટલા વધે 3 હવે છેદ ઉડાડો 3 તારી 9 માટે બરાબર ઉપર કેટલા વધ્યા 3 તો આ શું આવ્યું તમારી જમણી બાજુ આવી ગઈ જોઈ તમે જવાબ અહીંયા મળી ગયો તો બરાબર જમણી બાજુ અને નીચે તમારે લખવાનું માટે ડાબા બરાબર જબા એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ એટલે એનો મતલબ એ થાય કે લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ આવડશે મિત્રો તો બોર્ડમાં આ રીતના એક્ઝામ્પલ મિત્રો પૂછાશે તો આ એક્ઝામ્પલોની બહુ પ્રેક્ટિસ કરજો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં પાછા ખૂબ જ અગત્યના એક્ઝામ્પલ સાથે ફરી મળીએ ત્યાં સુધી ગુડ નાઇટ ફ્રેન્ડ્સ